हेलो एंड वेलकम बैक स्टूडेंट्स, हूँ छूँ निशांत कतिरा अने आ वीडियो में आपणे शीखशुं स्वाध्याय 3.4 ना दाखला नंबर 2 नो चौथो अने पांचमो सम। दाखला नंबर 4 बहु इंटरेस्टिंग सम छे। मीना रुपया 2000 उपाड़वा बैंक में गई थी। तेणे कैशियर ने कह्युं हतुं के मने मात्र रुपया 50 अने रुपया 100 नी नोटो जोईए छे। मीना ने कुल 25 नोट मळी हती, तो तेणे रुपया 50 अने 100 प्रत्येकनी केटली केटली नोटो मेळवी हशे। बहु इंटरेस्टिंग छे, प्रेक्टिकल दाखलो छे। 2000 रुपया आपणे बैंकमांथी लेवा गया, आपणे कैशियर ने कीधुं के 50 रुपयानी अने 100 रुपयानी ज नोट जोईशे, 200 ने 500 नोट जोईशे नहीं। तो कैशियरे कीधुं के ठीक छे, वांधो नहीं। अने टोटल कैशियरे आपणने 25 नोट आपी, तो 50 केटली मळी अने 100 केटली नोट मळी ते आपणे शोधवानुं छे। जुओ, तो धारणा करशुं। सौथी पहेला धारो के मीना ने रुपया 50 एक्स नोट अने रुपया 100 वाय नोट मळे छे। ओके, मीना ने कुल 25 नोट मळी, मीना ने कुल 25 नोट मळे छे। 50 रुपयानी एक्स नोट, 100 रुपयानी वाय नोट, टोटल 25 नोट। तो समीकरण शुं बनशे? 50 नोट प्लस 100 नोट भेगी थईने 25 नोट थई। आ बन्यो समीकरण 1। हवे 50 नोट अने 100 नोट बधुं ज भेगुं करशुं तो एना टोटल केटला रुपया थशे? 2000 रुपया थशे। तो 50 नोट एटले 50x, 50 रुपयानी एक नोट एवी केटलीक नोट एने मळी हशे तो 50x। एवी ज रीते 100 रुपयानी थोड़ीक नोट मळी हशे एटले 100y, अने टोटल रुपया केटला थशे? 2000। एटले आ बन्यो समीकरण 2। बस बने समीकरण तो मड़ी गया, हवे लॉप करिए। बहु सीम्पल अने स्मोल सम छे। चलो एक्स नो लॉप करवो छे आपणे। ऊपर एक्स छे, नीचे 50x छे। ऊपर पण 50x थाय तेना माटे समीकरण 1 ने सेना वडे गुणवू पड़े? 50 वडे गुणवू पड़े तो ज 50x थई जाय, तो आपणे कट करी शकशुं। तो समीकरण 1 ने 50 वडे गुणता, चलो गुणावो मने। 50 × x 50x, 50 × y 50y, अने 25 × 50 125, अने पाछळ मींડો મૂકી દઈ। અને બીજા સમીકરણને કંઈ નથી કરવાનું, જેમ છે તેમ જ। ચલો કટ નથી થતા કારણ કે સમાન નિશાની છે, બને પ્લસ છે। કટ કરવું હોય તો વિરુદ્ધ નિશાની જોઈએ, તો બીજા સમીકરણમાં બધાની નિશાની ચેન્જ કરી નાખવાની। હવે કટ, પ્લસ 50x માઇનસ 50x કેન્સલ થયા એટલે કે લોપ થઈ ગયો। 50 − 100 એટલે −50y, 1250 − 2000 −750। બંને જગ્યાએથી માઇનસની નિશાની દૂર કરીએ, 50 જાય છેદમાં, 0 0 કટ, 15 × 5 = 75 એટલે કે વાયની કિંમત મળી 15। અને વાય આપણે ધાર્યો છે 100 નોટ માટે, બરોબર? તો 100 15 નોટ મળી હશે। હવે આપણે શોધીએ કે 50 કેટલી નોટ મળી હશે, તો વાયની કિંમત, ઇઝી સમીકરણ કેવો લાગે છે તમને? સમીકરણ 1 મૂકતા એક્સ પ્લસ વાય બરાબર 25, એક્સની જગ્યાએ એક્સ તો શોધવાનું છે, વાયની જગ્યાએ 15, એક્સને બનાવીએ કરતાં 15 જશે પાછળ એટલે માઇનસ, આમ 50 રૂપિયાની 10 નોટ મીનાને મળશે। આમ મીનાને રૂપિયા 50 10 નોટ અને રૂપિયા 100
15 નોટ મળશે। હવે આપણે ચેક કરીએ કે આપણો આન્સર કરેક્ટ છે કે નહીં। 50 રૂપિયાની 10 નોટ એટલે કેટલા રૂપિયા થાય? 500 રૂપિયા થાય। અને 100 રૂપિયાની 15 નોટ તો કેટલા થાય? 100 ગુણ્યા 15 1500 રૂપિયા। 500 રૂપિયા અને 1500 રૂપિયા, 500 પ્લસ 1500 2000 રૂપિયા થઈ ગયા। એટલે આપણો આન્સર પરફેક્ટ છે, કોઈ મિસ્ટેક નથી। હવે શીખીએ સ્વાધ્યાય 3.4નો લાસ્ટ સમ। બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે, બહુ ઇઝી પણ છે, પણ સમીકરણ બનાવતા આવડવું જોઈશે। એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે। સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 27 ચૂકવે છે। સુઝી 5 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 21 ચૂકવે છે। તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો। તો બહુ સિમ્પલ છે। જો આપણે લાઇબ્રેરીમાંથી પુસ્તક લેવા જઈએ છીએ તો આપણને કહેવામાં આવે છે કે 3 દિવસનો ભાડો તો તમને લાગશે જ, નિશ્ચિત ભાડો। આપણે 2 દિવસમાં પુસ્તક પાછો આપી દેશું તોય 3 દિવસનું નિશ્ચિત ભાડું લાગશે, અને જો વધારે દિવસ રાખશું તો 3 દિવસનો નિશ્ચિત ભાડો પ્લસ 3થી જેટલા દિવસ વધુ આપણે આપણી પાસે પુસ્તક રાખશું એટલા દિવસનો દિવસ દીઠ ભાડો આપણે ચૂકવવો પડશે। તો આપણે ધારણા કરશું નિશ્ચિત ભાડા માટે એક્સ ધારશું 3 દિવસના નિશ્ચિત ભાડા માટે, અને 3 દિવસથી વધુના દિવસો માટે દિવસ દીઠ ભાડું વાય ધારશું। ધારો કે 3 દિવસનું નિશ્ચિત ભાડું રૂપિયા એક્સ છે અને વધારાના દિવસો માટે દિવસ દીઠ ભાડું રૂપિયા વાય છે। ખ્યાલ પડ્યું? હવે પહેલા સમીકરણ માટે આપણે વાંચીએ, સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 27 ચૂકવે છે। તો શું બનશે સમીકરણ? નિશ્ચિત ભાડું તો આપવું જ પડશે એટલે એક્સ રૂપિયા, નિશ્ચિત ભાડું 3 દિવસ માટેનું છે અને સરિતા 7 દિવસ પુસ્તક રાખે છે, તો કેટલા દિવસ વધારે તે પુસ્તક રાખે છે 3 દિવસથી? 7માંથી 3 બાદ કરીએ એટલે 4 દિવસ તે વધારે પુસ્તક રાખે છે, તો 4 દિવસનું ભાડું તેને એક્સ્ટ્રા ચૂકવવું પડશે। તો 4y એક્સ પ્લસ 4y બરાબર 27, આ બન્યું સમીકરણ 1। ત્યારબાદ સુઝી 5 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 21 ચૂકવે છે। તો નિશ્ચિત ભાડું તો લાગશે જ એક્સ રૂપિયા, નિશ્ચિત ભાડું 3 દિવસ માટે, અને સુઝી બુક રાખે છે 5 દિવસ માટે, તો કેટલા દિવસ વધુ થયા? 2 દિવસ। તો 2 દિવસનો એક્સ્ટ્રા ભાડો ચૂકવવો પડશે, એક્સ પ્લસ 2y બરાબર ટોટલ 21 રૂપિયા। તો સમીકરણ બનાવવા પણ બહુ સિમ્પલ હતા, અને હવે સમમાં તો કંઈ છે જ નહીં। જુઓ બંને સમીકરણ ફરીથી લખીએ, ચલો શેનો લોપ કરશો? એક્સનો, બહુ ઇઝી છે, પણ બંને પ્લસ છે એટલે બીજા સમીકરણમાં સાઇન ચેન્જ કરી નાખી, પ્લસ એક્સ માઇનસ એક્સનો લોપ થઈ ગયો એટલે કે કટ થઈ ગયા, 4y માઇનસ 2y એટલે 2y, 27 માઇનસ 21 એટલે 6, વાયને બનાવીએ કરતાં 2 જશે છેદમાં, તેથી વાય બરાબર 3। તેથી દિવસ દીઠ ભાડું આપણને મળ્યું 3 રૂપિયા। હવે નિશ્ચિત ભાડું એક્સ શોધી લઈએ, તો વાયની કિંમત કયા સમીકરણમાં મૂકીએ? બોલો, બંને ઇઝી છે, બીજો સમીકરણ વધારે સહેલો છે,
समीकरण बे मा मुकता एक्स प्लस बे वाय बराबर एकवीस वाय नी जग्याए त्रण छ जशे पाछळ एटले माइनस एकवीस माथी छ जाय तो पंदर तो निश्चित भाड़ू मळ्युं पंदर रुपया। आम त्रण दिवसनुं निश्चित भाड़ू रुपया पंदर अने त्यार बाद वधाराना प्रत्येक दिवस माटे दिवस दीठ भाड़ू रुपया त्रण छे। तो विद्यार्थी मित्रों अहीं आपणो स्वाध्याय 3.4 पूरो थाय छे। बधा ज सम बहु ज सरस हता, प्रेक्टिस मांगी ले तेवा हता। मात्र वीडियो जोई लेवाथी तमने नहीं आवड़ी जाए तो प्लीज बधुं ज तमारे नोट में गणवानुं छे, रेग्युलर रिविजन पण करवानुं छे, त्यारे ज आ चेप्टरना 8 मार्क तमने मळशे। ओके, तो फरी मळीशुं नेक्स्ट वीडियो में। त्यां सुधी मारा वीडियोस जोता रहो अने सीखता रहो। थैंक यू।